નમસ્કાર મિત્રો ગુરુકૃપા એકેડેમી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ધોરણ દસ વિજ્ઞાન વિષયની અંદર વિભાગ સીની અંદર ચાલી રહેલા મોસ્ટ આઈએમ્પી પ્રશ્નો વિશે મિત્રો તમને ખ્યાલ છે કે પ્રકરણ નંબર બે પ્રકરણ નંબર ચાર પ્રકરણ નંબર તેર છ અને અગિયાર આ બધા પ્રકરણોમાંથી મોટાભાગે બી વિભાગની અંદર મોસ્ટ આઈએમ્પી પ્રશ્નો પૂછાતા હોય છે પરંતુ તેના સિવાયના જે પ્રકરણો છે જેમ કે પ્રકરણ નંબર ત્રણ પ્રકરણ નંબર દસ પ્રકરણ નંબર સાત આવા પ્રકરણોની અંદરથી પ્રકરણ નંબર નવની અંદરથી મોસ્ટ આઈએમપી સી વિભાગની અંદર પૂછાતું હોય છે અને જેને લઈને આપણે વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ અને આજે આપણે ચર્ચા કરીશું વિભાગ સીમાં પૂછાતા ધોરણ દસના પ્રકરણ નંબર દસના એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે જે બેથી ત્રણ ગુણની અંદર પૂછાવાની શક્યતાઓ જોવાઈ રહી છે અને બે માર્ક્સની અંદર પણ કેટલીક વાર આ પ્રશ્ન પૂછાતો હોય છે અને ત્રણ માર્ક્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે મોટાભાગે મિત્રો આ ચેપ્ટર નવ માર્ક્સનું છે એટલે તે તમને આમાંથી એસક્યુ પણ મળી રહેશે અને આ એસક્યુ તમને એકથી બે માર્ક્સની અંદર પણ ફાયદો કરાવી જશે તો મિત્રો આજનો આપણો પ્રશ્ન છે કે પ્રકાશનું પરાવર્તન એટલે શું અને પરાવર્તનના નિયમો જણાવો તો મિત્રો આપણને ખ્યાલ છે તેમ કે જ્યારે અપારદર્શક અથવા લીસી અને ઝડપથી સપાટી પર પ્રકાશને આપાત કરવામાં આવે છે ત્યારે તે સપાટી પરથી પ્રકાશના કિરણો પાછા ફેંકાવાની જે ઘટના ઘટે છે તે ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ અહીં તમે જોઈ શકો છો મિત્રો કે એક આપાત કિરણ જે આપાત બિંદુ પર આપાત થાય છે અને તેનું સપાટી ચરકતી સપાટી પરથી પરાવર્તિત થવાને કારણે પરાવર્તન કો કિરણ આપણને જોવા મળે છે તો મિત્રો અહીંયા સહેજ દિશા દર્શાવવાની અંદર ભૂલ છે તો તમે ભૂલ જોઈ શકો છો કે આપાત કિરણની જે દિશા છે તેનાથી વિરુદ્ધ દિશામાં આપણે પરાવર્તન કિરણની દિશા દર્શાવી જોઈએ પરંતુ અહીંયા ખોટું છે તો અહીંયા મિત્રો જોઈએ તો આપાત આપાતકિરણને પરાવર્તન કિરણની દિશા એ બંનેને દોરેલો એક લંબ અહીંયા દર્શાવે છે અને આ બંનેના લંબ વચ્ચેના કોણને આપાત કિરણ અને લંબ વચ્ચેનો કોણ આપાત કોણ અને આપા પરાવર્તન કિરણ અને પરાવર્તન લંબ વચ્ચેનો જે ખૂણો હોય છે તેને પરાવર્તન કોણ કહેવામાં આવતો હોય છે તો મિત્રો નિયમો આ પ્રકારે થશે પ્રથમ નિયમ થશે પરાવર્તનનો કે આ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે એટલે કે જેટલા કોણે કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય છે તેટલા જ કોણ ઉપર તે પરાવર્તન પામતું જોવા મળતું હોય છે બીજો નિયમ આ પ્રમાણે થશે કે આપાત કિરણ અડીસાના આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે જેને આપાત સમતલ તરીકે ઓળખવામાં આવતું હોય છે એટલે કે બધા લંબને એક જ તરફ અથવા તો આપણે એવું કહીએ કે એક જ સમતલની અંદર આવેલા હોય છે ત્રીજો મુદ્દો એવો છે કે આપાત કિરણ અને પરાવર્તન કિરણ એ લંબની સામસામેની બાજુએ એક જ માધ્યમમાં હોય છે અહીંયા કોઈ જ રીતે માધ્યમ બદલાતું નથી તો મિત્રો આ ત્રણ મુખ્ય પરાવર્તનના નિયમો કહેવામાં આવતા હોય છે મિત્રો આ એકદમ સરળ પણ છે આકૃતિ સાથે પણ પૂછાઈ શકે છે અથવા એસક્યુની અંદર પણ આમાંથી કોઈ પ્રશ્ન મુકાઈ શકે છે તો સરળ અને સાદી ભાષામાં પરાવર્તન એટલે શું અને તેના નિયમો આપણે યાદ રાખી લઈશું તો આપણને ઘણી એવી મદદ ધોરણ દસના વિજ્ઞાનના પેપરમાં મળી રહેશે મિત્રો બીજું કહીએ તો આખું પ્રકરણ જ પરાવર્તન પર નિર્ભર છે ત્યારે તમારે આ સાદા નિયમો પહેલાં તૈયાર કરી લેવા જરૂરી છે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો બીજા મિત્રો જોડે શેર કરજો અને અન્ય પ્રશ્નો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ